ભુજ શેખપીર ચોકડી સુધીના રસ્તા પર ઓવરબ્રિજનું કામ લાંબા સમય બાદ શરૂ કરવામાં આવ્યું છે હજુ અંદાજે એક વર્ષ સુધી અલગ અલગ ઓવરબ્રિજ નું કામ ચાલે તેવી શક્યતા નકારી શકાતી નથી ભુજ થી ભચાઉ સુધી નવા માર્ગ નું કામ આર એન્ડ ડી નિગમ દ્વારા બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું આ કામનો કોન્ટ્રાક્ટ વાલેચા કન્સ્ટ્રકશન કંપનીને આપવામાં આવ્યો હતો બુજથી બચાવના માર્ગમાં ખાસ કરીને બુજથી શેખપીર ચોકડી સુધી જે ઓવરબ્રિજના કામો અને સર્વિસ રોડના કામ કરવાના હતા તે કામ પૂર્ણ થઈ શક્યા નથી આમ છતાં પધ્ધર પાસે વાલેચા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ટોલ પ્લાઝા શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટર કારોએ વિરોધ દર્શાવતા આખરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી નીતિન પટેલે વાલેચા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પધ્ધર પાસે શરૂ કરવામાં આવેલ ટોલ પ્લાઝામાંથી નાના વાહનોને મુક્તિ આપવાની કહ્યું હતું આમ છતાં પણ વાલેચા કન્સ્ટ્રક્શન કંપનીની ડિપોઝિટની રકમ પર બાન મૂકવામાં આવ્યું હતું સિકાની બીજી બાજુ એવી હતી કે વાલેચા કન્સ્ટ્રક્શન કંપનીને સરકાર દ્વારા સમયસર પેમેન્ટ ચૂકવવામાં નહીં આવતા તેની સીધી અસર તેની કામગીરી પર પડી હતી પરિણામે કામગીરી સમયસર પરિપૂર્ણ થવાના બદલે સમયગાળો ખૂબ લંબાઈ ગયો હતો જેને કારણે ભુજ બાયપાસ થી શેખપીર ચોકડી સુધીના રસ્તાની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે. રોજબરોજ ભુજોડી ફાટક પર ટ્રાફિક જામ થવાની સમસ્યા પણ રોજિંદી બની ગઈ છે. ભુજ થી શેખપીર ચોકડી સુધીનો 7 કિલોમીટરનો અંતર પૂરી ત્રીસ મિનિટ તેને કાપતા લાગે છે. વાલેચા કન્સ્ટ્રક્શન કંપનીએ શેખપીર ચોકડી થી ભચાઉ સુધીનો જે રસ્તો બનાવ્યો છે તે રસ્તાનું કામ અત્યંત નબળું હોવાના કારણે 1-2 વર્ષના સમયગાળામાં રસ્તો બિસ્માર બની ગયો છે. આ પરિસ્થિતિમાં સરકારે વાલેચા કન્સ્ટ્રક્શન કંપનીને આ રસ્તાનો કોન્ટ્રાક્ટ રદ કરી રદ કરવાની ચીમકી આપી હતી પરિણામે ગઈકાલથી જ વાલેચા કન્સ્ટ્રક્શન કંપનીએ ઓવરબ્રિજના કામો શરૂ કર્યા છે આ કામ પરિપૂર્ણ થતા ટ્રાફિકનો પ્રશ્ન પણ હળવો થશે